હેલો વિદ્યાર્થી મિત્રો ગુડ ઇવનિંગ તો તમારા બેઝિક એન્જિન ડ્રોઈંગ સબ્જેક્ટ છે બરાબર બીઇડી અથવા ઈડી તરીકે ઓળખાય છે રેડી મેકેનિકલના પહેલાં સેમમાં આવી જાય છે અને બાકી બધી બ્રાન્ચમાં બીજા સેમમાં અથવા વગેરે આવતું હોય છે તો એના ચાર ચેપ્ટર છે અથવા બે ત્રણ ત્રણ ચેપ્ટર છે જે થિયરીના એટલે બાકીના આપણે બધાય નાના નાના પ્રોબ્લેમ ડ્રોઈંગના આવે છે તો એનું રિવિઝનના પર્પઝથી એ પ્લાનિંગથી આપણે આ વિડીયો અત્યારે તમારા માટે ઇમ્પોર્ટન્ટ બનાવેલો છે બરાબર એકવાર ખાસ જોજો તમારો આખો રિવિઝન થઈ જશે

અને આમાં જો કદાચ ક્રમ સીટના આડાવાળા થાય તો ટેન્શન લેવાની જરૂર નથી બરાબર આપણે સિલેબસને આપણું ચેપ્ટર જોઈને આપણે આપણે પાકું કરવાનું બરાબર તો પહેલાં આમાં ચેપ્ટરમાંથી એક પ્રશ્ન ખાસ પૂછાય છે બરાબર કે ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટને સાધનની યાદી બનાવો એટલે કે લિસ્ટ તૈયાર કરો તો એ પ્રશ્ન તમારે ખાસ વાંચીને તૈયાર કરી નાખવાનો બરાબર એવું આવશે કે ભાઈ જિયોમેટ્રિક કન્સ્ટ્રક્શન છે એમાં પણ આપણે નાના નાના પ્રોબ્લમ અને બધું આવી જશે એન્જિન કરવા છે બરાબર ઇલેક્ટ્રિકલ ને એવો સબ્જેક્ટ કહે છે બ્રાન્ચ તો એમાં આ એક પાર્ટ નહીં આવતું હોય મેકેનિકલમાં અહીંયા બે કરવા આવતા હશે પોતે સૌ પ્લાન છે અને પ્લાન છે અત્યારે આપણે લાઇન લગીના આઈએમપી છે કે એ ચેપ્ટરમાંથી એ આપણે અત્યારે કવર કરશે બરાબર તો જો એક્સરસાઇઝમાં તમારે વન ટુ એવી રીતના કોઈ પણ નંબર આપેલો આમાં યુનિટ વન ટુ થ્રી આવી જવાના છે બરાબર તો આપણે એના પ્રોબ્લેમ નાના નાના છે એ બધા જોઈશે અત્યારે તો તમારો પહેલો ક્વેશ્ચન એક થશે બરાબર ડ્રોઈંગ સાથેની એસ્ટિમેટની યાદી બનાવો બરાબર સો ટકા પૂછા તો ક્વેશ્ચન છે આ સો ટકા પૂછ્યા તો જીટીયુ જીટીને બિલી એક્ઝામ બંને માટે બેનમાં તો પૂછા હશે જ બરાબર પછી જો એકથી ત્રણ ત્રણ સીટ છે આ બધાય ભેગા છે મોસ્ટ ઓફ કોલેજમાં પ્રોબ્લેમ બરાબર આપણે એકથી ત્રણ સીટ ચોથીમાં અને ત્રીજીમાં પછી ડ્રોઈંગ ચાલુ થઈ જાય છે બરાબર તો એક પ્રશ્ન તમારો આ ખાસ છે ચેન અને પેરેલ ડાયમેન્શન એક આ કરી નાખે બીજાના મેથડ આવશે બેમાં સેમ સેમ જ છે થોડું ઘણું ચેન્જ આવશે બરાબર તો આ કેસન પણ સો ટકા મીડિય એક્ઝામમાં સિલેબસમાં જીટી માં પૂછાતો તો આ તો આપણ કરી નાખે પછી બીજો પણ આઈએમપી છે બરાબર આ ફર્સ્ટ એન્ગલ થર્ડ એન્ગલ છે એ પણ કરી નાખે એકથી ચાર ચેપ્ટરની અંદર પહેલામાં જ આવી જાય છે બરાબર તો ટાઇટલ બ્રોક પણ મીડમાં ઘણીવાર પૂછાતું હોય ને જીત્યું છે એમાં સો ટકા પૂછાય તો આ એકવાર તૈયાર કરી નાખે બરાબર એની સ્પીડ એ છે એને આરામથી દોરાઈ જશે બાકી અથવા એક આપેલો હોય છે ચિંતા કરવાની જરૂર નથી એક ટાઈ શોપ લાઇન આપી છે એ તમારે કરી નાખવાની યાદી બનાવવાની અને જે પણ લાઇન હોય તમારે ડ્રો કરવાની અને એપ્લિકેશન છે એ તમારે એના વિશે લખવાની થાય બરાબર ટુ છે અને યુનિટીનો ટુ ફોર આવશે અને એક્સરસાઇઝ ટુ આવશે જિયોમેટિકલ કન્ડક્શન એમાંથી મોસ્ટ ઓફમાં મોસ્ટ ઓફ આઈએમપી હોય ને તો એના સાત ભાગ પાડો એ લખ્યું જ છે રેખાખંડ એ બી આપ્યો ને નવાનું અથવા કોઈ પણ આપ્યો હોય બરાબર એના સાત સરખા ભાગ પાડવાના થાય બરાબર તો એ થઈ છે એ પણ સો ટકા આઈએમપી એ આ ચેપ્ટરમાંથી આ કરી નાખે બરાબર સાત સરખા ભાગ તો પાર્ટ ટુ ચાલુ થાય છે કોલેજ પ્રમાણે આડા હોય પણ કાંઈ વાંધો નહીં આપણે મેથડ તો યાદ છે ને કે આ કાજપેલા મેથડ આવે તો તમારે કરી નાખવાની તો આ સો ટકા કરી નાખે આ કયા વગર જવાની ભૂલ કોઈ દી ના કરે જોકે આ એમપી પૂછાવાના છે એ જ તમને હું કરાવું છું બરાબર પણ છે એટલે આ તો કરી નાખવાની થ્રી સર્કલ મેથડ બરાબર સાવ સહેલી છે અને પછી એક કિના જેવી જે એમપી છે એ કહી છે કે નિયમના વ્યાસવાળા વર્તુળમાં નિયમિત કોણ દોરો તો આ પણ સહેલું છે અને પૂછાય ઘણીવાર એટલે આ પણ સો ટકા કરી નાખવાનું બરાબર પછી નેક્સ્ટ છે યુનિવર્સલ મેથડ બરાબર તો એમાં પેન્ટાકોન પૂછે બરાબર કે છ સાઈડ પૂછે કે સપ્તકોણ કે અષ્ટકોણ કે ત્રિકોણ કે ગમે પૂછે બરાબર યુનિવર્સલ મેથડ પણ એમ છે હોય જ છે એક્ઝામમાં જીટીયુમાં બધેમાં તો આપણ કરી નાખીએ બરાબર જો આ ક્રમ બધા ચેન્જ થતા રહીએ આપણે ચેપ્ટરના નામ યાદ રાખશી મેથડ યાદ રાખશું બરાબર કેટલું આવેલું છે તમને આઈડિયા આવી જ જશે બરાબર એટલે તમે કોઈ મૂંઝાવવાની જરૂર નથી છતાંય કોઈને ના સમજાય તો મને મેસેજ પ્રશ્ન પૂછી લઈએ જો ભાઈ આપણે ચેનલની શરૂઆત કરેલી છે બરાબર આપણે બને એટલી તમારી હેલ્પ કરવાની છે તો ચેનલને તમે બને એટલો સપોર્ટ કરો અને તમને કાંઈ પણ ડાઉટ આવે કોઈ પણ બ્રાન્ચમાં તો તમે પૂછી શકો છો બરાબર તમને સપોર્ટ પૂરેપૂરો મળશે તો ક્વોન્ટિટિવ સર્કલ મેથડ છે બરાબર એમાં તમારે એ દોરવાનો થાય બરાબર તો એ પણ તમારે કરી નાખવાની અને નેક્સ્ટ છે કે જે બાજુવાળા લંબચોરસમાં એ લિફ્ટ દોરવાનો છે બરાબર આપણ સહેલી છે અને પૂછાય બરાબર તો આપણને પાકી કરી નાખીએ અને આ એટલી બહુ આંપી નથી એટલી અથવામાં હોઈ શકે તો ચાપ મારીને આપણે કરવાની હોય છે ચાપની જે રીત લેખી પણ છે બરાબર તો આપણે કરી નાખીએ બંને રકમ છે જેને જે અનુકૂળ આવે બરાબર અને એને એટે છે કે રાવ પેરાબોલા બોલા ધોરણો થાય બરાબર એ પણ લંબચો છે પણ શું ધોરણો પેરાબોલા તો એ પણ એક જોઈ લેજે બરાબર પણ નેક્સ્ટ છે જો એક એમાં એવો કેસ આડાવડો આપ્યો છે એક ડરાને ઉપર ફેંકતા તે વધુમાં વધુ સિત્તેર મીટર ઉપર પહોંચે તો તમારે એક પ્રકારનું આમ ત્રિકોણ દોરવાનું થશે બરાબર એની અંદર પછી એક આપણો આ પેરાબોલા છે એની અંદર આવશે રેડી તો એ ધ્યાન રાખે અને એઠે આપેલો છે એ પણ ઘણી પૂછાતો હોય છે એ છે ડાયરેક્ટ ફોકસની રીતથી બરાબર આવો શબ્દ આવશે ત્યારે તમારે આવા આકારનો એક આપણો કર્વ મળશે બરાબર અને પછી અતિવાલા છે એટલે કે હાઈપર બોલા તો આ પણ ઇમ્પોર્ટન્ટ જ છે પણ મેં તમને પહેલાં કીધેલા ત્રણ ચાર પહેલાં કરવાના આ એના પછી બરાબર જીટી એક્ઝામમાં તો એ છે મિડ એ છે તો ઓલા પછી આપણે જોવા જઈએ તો જો એક્સેસ પાંચ આઈપી છે એનું છ છે બરાબર અને કોઈ ઇલેક્ટ્રિક બ્રાન્ચ એ હશે તો અહીંયા કદાચ ચેન્જ થઈ ગઈ હશે એ તમારે ટેન્શન નથી લેવાનું બરાબર પહેલાં પણ તમને કીધું તમારે નામ વાંચવાનું પ્રોજેસન ઓફ પોઈન્ટ એન્ડ લાઇન આ લાઇન છે આના પછીની સીટ છે તો પાર્ટ ટુ પણ આપેલી હોય એ પ્લાન છે બરાબર એટલે એ ધ્યાન જોવાનું તો લાઇનનો પહેલો આઈ એમપી પ્રોબ્લેમ છે કે નાના નાના પોઈન્ટ આપ્યા છે જાણે કે આપણે એક્ઝામ્પલ તરીકે એક આવી ત્યાં લઈ એક્સ વાય લાઇન છે બરાબર એમાં તમને અબાઉ વીસ એમ એમ આપ્યું છે એચપી તો વીસ એમ એ પોઈન્ટ કરી અને આપણે વીસ ટાઈમએસ આપી અને લાઇન આ ડ્રો કરી નાખશી બરાબર ને પછી એવી રીતના તમને શોર્ટમાં સમજાવ્યું કે નાના નાના હૈશે એ તમારે કરવાના થશે બરાબર પછી જોવા જાય તો એના જેવા જ આવશે પણ થોડાક આડાવાડા હશે એ પેસેલ મોટા ચાલુ થઈ જશે રેડી તો અહીંયા લગી પ્રોજેક્ટનો લાઇન લગી જેટલો સિલેબસ છે તમારો એટલો આપણે આઈ હતા તમે એકવાર પ્રોપર રીડ કરી જજો બરાબર એટલે તમને કહેવાય ને સો એ સો ટકા પરિણામ સારું મળશે અને તમને કાંઈ પણ ડાઉટ કરી આવે તો પૂછી પણ શકો છો બરાબર જીટીયુ માટે આપણે લાસ્ટમાં આઈ એમપી વિડીયો બનાવશી તમારે કોઈ પૈસા કે કાંઈ ખર્ચવાની જરૂર નથી કોઈ પણ મટિરિયલ માટે પોસિબલ હશે એટલો અમે તમને મોકલશે બરાબર પણ તમારે સપોર્ટ કરવાનો થશે કાંઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો અને વિડીયોને તમે લાઈક કરી અને શેર કરજો તમારા ફ્રેન્ડને બરાબર તો કોઈ હેલ્પ થાય તો એના માટે પણ સારું રહીએ બરાબર થેન્ક યુ અને પછીના એમપી છે પ્રોજેક્ટ પ્લાન પછીની સીટના એ પણ આપણે નેક્સ્ટ વિડીયો હશે છે એમાં આપણે પાર્ટ ટુ તરીકે બનાવી નાખશે બરાબર આટલું તમારું હતું પ્રોપર સિલેબસ જોઈ વાંચી અને પછી તમે તમારી રીતે રીડિંગ કરી શકો છો બધા સબ્જેક્ટના તમને આઈ લા હવે આપણે કામ કરીએ છીએ કે જેટલી થિયરી પૂછી શકીએ બરાબર અને પૂછાવાની છે એનો આપણે એક અલગ જ ટૂંકમાં ચેપ્ટરવાઈઝ લઈ લઈએ બરાબર તો તમને સહેલું પડે બરાબર એ આઈ એમ એ તો પહેલો ચેપ્ટર છે એમાંથી ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે એની યાદી બનાવવાની કીએ અને કોઈ પણ એક સમજાવવાનું કીએ તો એ પ્રશ્ન એ આવશે પહેલાં ચેપ્ટરમાંથી બરાબર બીજો ક્વેશ્ચન છે ડ્રોઈંગ બોર્ડ છે એનું માપ અને તમે જે પણ યુઝ કરો છો એ તમારે લખવાનું થાય બરાબર બરાબર ત્રીજાને મને પૂછાઈ શકાય પેન્સિલનો સેટ છે તો એનો ગ્રેડ છે ને ક્યુ યુઝ થાય એ કહેવાનું બરાબર તો ચેપ્ટર ટુ છે ડ્રોઈંગનું આયોજન અને પ્લાનિંગ બરાબર તમારે ચેપ્ટર વાંચી સિલેબસની પીડીએફ સાઇડમાં મટીરિયલ ખુલ્લું રાખી પછી જ આપણે જોવાનું તો એમાંથી કેટલા બે કે તન પ્રશ્નો નીકળે ક્યાં છે કે આમાંથી કોઈ એકાદી માપ કદાચ પૂછાય બહુ એટલું પૂછાતું નથી પછી એટલીસ્ટ તમારે જોઈ જવાનું બરાબર તો તમે સારું લઈએ જો ફ્રેન્ડ પૂછાતું હોય ને સૌથી વધારે આ ચેપ્ટરમાં એ તો કિનારી એટલે કે માર્જિન જે આપણે માર આપણે જે લાઇન આપણે રાખી કે વગેરે બોર્ડર બાઉન્ડ્રી બનાવી છે કાપ કૂટ કરવા એ પૂછાય ટાઇટલ બ્લોક શું છે એમાં કેટલી કેટલી યાદી તૈયાર કરવી એટલે કે લિસ્ટ કરવી એ પૂછાય અને ટાઇટલ બ્લોક પૂછાય બરાબર ટાઇટલ બ્લોક પૂછાય બરાબર તો એ તમારે ડ્રો કરવાનું જો નોખી નોખી કોલેજ પ્રમાણે નોખો નોખો ટાઇટલ બ્લોક હશે તો એ વસ્તુનું ધ્યાન રાખે કેટલી વસ્તુ ટાઇટલ બ્લોકમાં આવે એ લખવાનું અને સ્કેલ આમાં જ્યારે થિયરી પૂછાય ને ત્યારે આટલામાંથી કોઈ પણ બે કોઈ પૂછાતી હોય તો સ્કેલ તન છે બરાબર એ જોઈ ને લખી નાખવાનું આયોજન પ્લાનિંગ અને ફોલ્ડિંગ અને ફોલ્ડિંગ રીતો આટલો કેસન છે કે જે ખરેખર ચેપ્ટર નંબર ટુ છે બરાબર એમાંથી થ્રી છે રેખાઓ અક્ષર લેખન અને માપન લખાય તો આમાંથી સૌથી વધારે અને સો ટકા આપણે નવ્વાણું ટકાની વાત નથી કરતા જ્યારે આ ચેપ્ટર સિલેબસમાં હોય છે જીટીયુ અથવા એક્ઝામમાં તો મિડમાં ત્યારે આ પૂછાયેલું છે બરાબર ખાસોમ ખાસ તો આ એક તૈયાર કરી નાખે ચોથું ચેપ્ટર જે તમારું છે જીઓમેટિકલ કન્સ્ટ્રક્શન તેમાંથી એક થિયરી નથી હોતી ઓનલી ફોર નાના નાના પ્રોબ્લેમ હોય છે બરાબર જેમ કે સાત ભાગ પાડવા વગેરે એવી રીતના તમે જોઈ શકો છો રેડી તમે થિયરી નથી હોતી અને જ્યારે થિયરી પૂછાય ત્યારે એન્જિન કરવો છે બરાબર બીજું શંકરાકાર બરાબર ઉપુલાકાર અને એનો ઉપયોગ એ એક વ્યાખ્યા હોતી ઘણીવાર પૂછાયેલી છે બરાબર એક એન્જિન કરવો છે એ પણ તમારે ઘણીવાર પૂછાય યાદી બનાવો યાદી એટલે કે લિસ્ટ તૈયાર કરો બરાબર તો એ તમારે જોઈ લેવાનું પછી એક પરવલય છે એટલે કે પેરાબોલા જો આમાં એક તમે ધ્યાન રાખજો ઇંગ્લિશ અને ગુજરાતી એ જરીક બે ધ્યાન રાખે બરાબર કેમ કે વર્ડ ઘણી વાર ગુજરાતી ન આવડતો ઇંગ્લિશ આવડતું હોય પણ એના કારણે તકલીફ થતી હોય છે પ્રોબ્લેમ આવતો હોય તો આપણે તમે બને એટલું ઇંગ્લિશ યાદ રાખવાનું ટ્રાય કરજો બરાબર રકમ તમને બેમાં આપેલી હશે રેડી તો આની વ્યાખ્યાની જે જોઈ લઈએ પછી નેક્સ્ટ છે અતિવલય એટલે કે હાઈપર બોલે એમાં પણ તમારે સેમ બે વ્યાખ્યા આપી છે એક યાદ રાખી તમારા સિલેબસ મુજબ અને ઉપયોગ તમારે લખી નાખવાનો બરાબર